મારું નામ ડૉક્ટર આકાશ પટેલ છે. હું એઝ અ કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજિસ્ટ ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરું છું. અત્યારે હાલ અમે લોકો સુરતમાં ડાયાબિટીકા કોન્ફરન્સ, જે RSS ડેનું ગુજરાત ચેપ્ટર યોજાયું છે, ત્યાં આવેલા છીએ. એ દરમિયાન મારો એક ટોક હતો કે મોનિટરિંગ. બધા જ લોકોને ખબર છે કે ગ્લુકોઝ મોનિટરિંગ એ ડાયાબિટીસમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે બધાને જ ખબર છે કે ડૉક્ટર આપણને દવા આપે છે, પણ દવા આપ્યા પછી એનું આઉટકમ શું આવે છે એ આપણે બધાને જ જાણવું જરૂરી છે. આપણું જો ગ્લુકોઝ આપણા લેવલમાં, એટલે કે આપણું જે ગ્લુકોઝ ભૂખ્યા પેટનું એ 80-110 અને જમ્યા પછીનું 80-150, અને આપણું HbA1c લેવલ જેને આપણે 90 દિવસનું, પાછલા 3 મહિનાનું સરેરાશ ગ્લુકોઝ કહેતા હોઈએ છીએ, એ આપણું કંટ્રોલમાં હશે તો આગળ જતાં જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે ડાયાબિટીસથી એને આપણે અટકાવી શકીએ છીએ. ડાયાબિટીસના કોમ્પ્લિકેશનમાં મુખ્યત્વે સ્ટ્રોક આવવો, હૃદયરોગનો હુમલો થવો, કિડની બગડવી, મોતિયાનું ઓપરેશન, મોતિયા જલ્દી આવી જવા, પગની નસોની તકલીફ થવી, પગમાં અલ્સર થવું જેને ડાયાબિટિક ફૂટ કહેવાય, જે સડો મટતો નથી જલ્દીથી, ને આગળ જતાં એમ્પ્યુટેશન પણ કરાવવું પડતું હોય છે, તો આ બધા જ કોમ્પ્લિકેશન્સથી આપણે બચી શકીએ છીએ. તો મારી દરેક ડાયાબિટિક દર્દીને સલાહ છે કે તમે કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજિસ્ટ કે એન્ડોક્રાઇનોલોજિસ્ટ હોય અને ડાયાબિટીસના નિષ્ણાંત હોય, એમની પાસે યોગ્ય સલાહ સૂચનથી તમારું ડાયાબિટીસ નિયંત્રણમાં લાવશો તો આ બધા જ કોમ્પ્લિકેશન્સથી તમે બચી શકશો અને એક સારી લાઈફ જીવી શકશો. ધન્યવાદ.